दरबार राखवामां आव्यो तेमां मोटी संख्यामां लोको हाजर रह्या। लोक दरबारनो हेतु ए हतो के पोलीसनी कार्यवाहीमां वधु सारुं कार्य केवी रीते थई शके एमां लोकोना सूचनो मेळवी ए सूचनो अमल करवानो हेतु छे। आजे जे कंई सूचनो थया छे ए मीडियाना माध्यमथी लोकोने जाण करवामां आवशे अने एमां पोलीस केवी रीते कार्यवाही करशे एनी पण लोकोने जाण करवामां आवशे। જે પોલીસ સ્ટેશનોની જવાબદારીનો અમલ કરવાની છે એમને સૂચના આપવામાં આવશે અને એમને કેવા પ્રકારની સૂચના આપી છે એની લોકોને જાણ કરવામાં આવશે। પોલીસ સારું કામ ન કરે કે કશું ખોટું કરે ત્યારે એના સિનિયર અધિકારીઓને ધ્યાન દોરવાની લોકોની જવાબદારી છે। એટ ધ સેમ ટાઈમ પોલીસ જ્યારે સારું કામ કરે ત્યારે એને સહકાર કરવાની, ગુનેગારો વિરુદ્ધમાં માહિતી આપવાની અને પોલીસને મદદ કરવાની, પોલીસને ફરિયાદ આપીને કામ પોલીસ સારું કામ કરે એવી અપેક્ષા રાખવાની પણ લોકોની ફરજ છે। વલસાડ જિલ્લાની અંદર હાઈવેનું કન્સ્ટ્રક્શન થતું હોવાના કારણે અને બીજા કારણોસર અકસ્માતનું પ્રમાણ વધારે છે, એ માટે આવો જ એક લોક દરબાર બોલાવી અને લોકોના જે કંઈ સૂચનો છે એ સૂચનોનો અમલ કરવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરે એવા પ્રયાસો કરવામાં આવશે। ટ્રાફિકના જે નિયમો છે એ લોકોની સુરક્ષા માટે છે અને લોકો પોલીસના ડરથી નહીં પરંતુ પોતાની સુરક્ષા માટે એનું પાલન કરે એ બહુ જરૂરી છે। જ્યારે હેલ્મેટ કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં એવા ટ્રાફિકના નિયમોનો અથવા ટીનેજર્સ ડ્રાઇવિંગ જેવી બાબતોમાં પોલીસ જ્યારે એક્શન લે છે ત્યારે ઘણીવાર લોકો અને મીડિયા એનો વિરોધ કરતા હોય છે, ત્યારે સમજુ લોકોએ સમજવાની જરૂર છે કે આ પગલાં લોકોના ભલા માટે, લોકોના જાનની સુરક્ષા માટે લેવામાં આવે છે। માટે પોલીસના ડરથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એવું નહીં પણ પોતાની સુરક્ષા માટે અને બીજા રોડના વપરાશકારોની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। મારી આપ સૌને અપીલ છે કે તમે જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને પોલીસે દંડ કરવાની જરૂર ન પડે। સમાજના આગેવાનો છે એમની પાસે મારી અપેક્ષા છે કે આ બાબતે પોલીસને સહકાર કરે અને લોકોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરે। સર, શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનો પ્રશ્ન પણ આજે વારંવાર પૂછવામાં આવ્યો કે શાળાઓમાં જે વિદ્યાર્થીઓ ભણે છે ત્યારે તેમને કેટલાક અસામાજિક તત્વો બહારથી હેરાન કરે છે, એ સંદર્ભે કોઈ પગલાં કાર્યવાહી? શાળા કોલેજો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ અસામાજિક તત્વો વિદ્યાર્થીઓને, ખાસ કરીને વિદ્યાર્થિનીઓને હેરાન ન કરે એ માટે એવી સંસ્થાઓમાં ફરિયાદ પેટીઓ મૂકવામાં આવશે અને એ ફરિયાદ પેટી દર 15 દિવસે ખોલી અને એમાં જે કંઈ રજૂઆત આવી હશે એની તપાસ કરી અને એ રજૂઆત જો સાચી જણાશે તો એમાં એક્શન લેવામાં આવશે। એ જ રીતે વિદ્યાર્થીઓને મારે એ જણાવવાનું કે જે શાળાના સંસ્થાઓના જે વડા છે, આચાર્ય છે, એમનો સંપર્ક કરીને પણ આવી કોઈ ફરિયાદ હોય તો ચોક્કસ જણાવે અને આચાર્યો પણ સંબંધિત પોલીસ સ્ટેશન કે જિલ્લા પોલીસ અધિક્ષકનો સંપર્ક કરીને આવી ફરિયાદ ચોક્કસ જણાવે। શાળાઓની અંદર, શાળા કોલેજો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓની અંદર સારું વાતાવરણ રહે અને આવી કનડગત કોઈની ન થાય એ જોવાની પોલીસની જવાબદારી છે, પણ એ માટે પોલીસને માહિતી મળવી જરૂરી છે, આ વ્યવસ્થા કરી છે, એનો સૌ લાભ લે એવી વિનંતી છે। એ જ રીતે રોડ રોમિયો દ્વારા દીકરીઓને હેરાન કરવામાં આવે છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે અને હવે દરેક પોલીસ સ્ટેશન આવા રોમિયો વિરુદ્ધમાં પગલાં લેશે, એમની ધરપકડ કરવામાં આવશે। કેટલાક એવી પણ રજૂઆત આવી છે કે ધૂમ સ્ટાઇલમાં મોટરસાયકલ યુવાનો જે ચલાવતા હોય છે એના કારણે ઘણા લોકોનું જાન જોખમમાં મુકાય છે, આવા યુવાનો વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરી અને આવું બનશે તો એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એમની પણ ધરપકડ કરવામાં આવશે। ટૂંકમાં લોકોની સુરક્ષા માટે પોલીસ પૂરતો પ્રયાસ કરશે, એમાં લોકો સહકાર કરે, એમની કોઈ મુશ્કેલી જણાય તો સિનિયર અધિકારીઓ અને પોલીસ સ્ટેશનનો અચૂક સંપર્ક કરે। વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટમાંથી સસ્તા ભાવે સડેલી અને ગંધાતી કોબીજનો જથ્થો ખરીદીને ચાઇનીઝની લારી ધારકો મંચુરિયન સહિતની વાનગી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાનો સંખેની ખેજ અહેવાલ સાથે ન્યૂઝ ઉપર પ્રસારિત કરતા જ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા તેમજ ફૂડ એન્ડ શોપના ચેરમેન કીકુભાઈ રાઠોડ તેમજ પાલિકા સભ્ય નૈનાબેનની ટીમે શાકભાજી માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ શરૂ કરીને સડેલા કોબીજના સહિતના જથ્થો નાશ કરાવી હવે પછી જો આ પ્રકારની ભૂલ થશે તો આ આકરો દંડ ફટકારવાની ચીમકી આપતા સડેલું શાકભાજી સસ્તા દરે વેચાતા ચોક્કસ વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો। પાલિકાની ટીમે જલારામ ખમણ હાઉસમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું અને જલારામ ખમણમાં જ્યાં વાનગીઓ તૈયાર કરવામાં આવે છે તેની બાજુમાં જ કચરો એકત્ર કરાતો હોવાનું જણાઈ આવતા દુકાનદારની આ અંગે પૂછ
પૂછવામાં આવતા તેણે આજીજી કરતા તેણે જવા દઈ ફરીથી આવી ભૂલ ન કરવા તાકીદ કરી હતી। उपरांत चाइनीज ने लारियों ऊपर पण जो सड़ेली स्कोबी सहित नो जत्थो देखाय तो दंड नी चिमकी आपवामां आवी हती। सत्य न्यूज ऊपर प्रसारित थयेला अहेवालो ने पगले हरकत मां आवेला तंत्र नी झड़पी कामगीरी थी फफड़ी उठेला केटलाक शाकभाजी ना व्यापारी होय आ अंगे चीफ ऑफिसर किरीटभाई हसमुखभाई पटेल ने मळ्या हता अने हवे बीजी वखत आवी भूल नहीं थाय तेवी बाहेधरी आपी हती। તે દિવસ આવ્યા 4 વાગે એ લોકો પેલા ભાઈ આવેલા તો પછાડી મંગવારીના એ મંગવારીના બધું ઇન્ટરવ્યુ લેતા હતા તો પછાડી ગોભી એક ગુણ હળેલી પડી રહેલી હતી તો અમે લાખો જ જવાનો હતા તો એ ભાઈ કહે કે આ શું છે કે અહીંયા ગ્રાહક લોકો આવે કોઈને બીમાર પડી જાય તો મેં કીધું કે ભાઈ તો મેં છોલિયા કરતો હતો હાથમાં લઈને તો એ લઈ લીધા તો પછી એક ચાઇનીઝ સોલ આવ્યો ચાઇનીઝ સોલ આવ્યો તો મારા પાસે ગોભી બીજી હતી નહીં તો એમ કહે કે ભાઈ આમાં ના આપી દે તો મેં કીધું કે ભાઈ એની લાખો જવાનું છે તો એમ કહે કે આ છોલેલી છે 2.5 કિલો છોલેલી હતી પછી તો અમે લાખી જ દેવાનું છે તો એ લઈ ગયો મેં પૈસા 1 રૂપિયા નહીં લીધેલા તેમાં મને ગભરાટ છૂટી ગયો તો મોટા ભાઈનું નામ આપી દીધું પણ ગોભી બહારથી આવેલી હતી તેમાં 10-1 ગુણ આવે તેમાં 2-1 ગુણ ખરાબ બી નીકળે ગોભી એ કોણ ચાઇનીઝ વાળો હતો ચાઇનીઝ વાળા એ તો નહીં ખબર